કોરોના કારની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાન ગૃહમાં એક હજારથી વધારે પૂળા આપ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના જીવલેણ વાયરસે ભરડો લીધો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડની અસર હોવાના કારણે દિન પ્રતિદિન ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના કોરોનાના કારણે મોત નીપજે છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે જિલ્લાની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓના સારવારમાં પેક છે દિન પ્રતિદિન જિલ્લામાં પણ મૃતકોની સંખ્યામાં વધારો થતો જણાય છે આ પરિસ્થિતિમાં સેવાના કાર્યોમાં અગ્રસ્થાન આપતી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા ટીમ દ્વારા આજે હિંમતનગર શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાન સ્મશાનગૃહમાં સ્મશાનમાં અગવટ ન પડે તે અર્થે અંદાજે એક હજાર જેટલા સૂકા પૂરાની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી હતી જ્યારે જ્યારે સમાજને મદદની જરૂર હોય છે ત્યારે સેવાના કાર્યમાં અવ્વલ હોય છે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા કોઈપણ જાતના સ્વાર્થ વગર અને નિઃશુલ્ક સેવા આપે છે આ સંગઠન તેથી વિશેષ વાત કરવામાં આવે તો હિન્દુ યુવા સંગઠન ભારત ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંદર પંદર કાર્યકર્તાઓની ટીમ સાબરકાંઠામાં કોરોનાના દર્દીઓની સેવામાં લાગેલ છે હાલની પરિસ્થિતિ કોરોના કાળમાં સમાજને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હિન્દુ યુવા સંગઠન તત્પર રહેશે આજના સેવાકીય કાર્ય હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠાના તમામ પદ અધિકારીઓ તથા કાર્યકરો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકસેવામાં ભાગીદાર બન્યા છે સૈયદ સોએબ જડ ટીવી હિંમતનગર